ઓ મેરે રાજા ગીત પર સુરતમાં લગ્નમાં યુવકે જાહેરમાં ડીજેના તાલે ડાન્સ કરીને દારૂની કરી રેલમછેલ. પોલીસે આરોપીઓને ઝડપી લીધા. સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી અમલમાં છે, તેમ છતાં 6 વારે રેલમછેલ દારૂની થતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ઉધના વિસ્તારમાં જાહેરમાં ડીજેના તાલે નાચતા યુવકો દારૂની મિજબાની માણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકો પીલે પીલે ઓમરજાની ગીત પર હાથમાં દારૂની બોટલ સાથે નાચતા જોવા મળ્યા હતા. વિડીયો વાયરલ થતાં કહેવામાં આવી રહ્યું હતું કે આ જગ્યા ઉધના સંત નિરાકરણ ભવન પાસેની છે, જ્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં પોલીસની કાર્યવાહીને લઈને આક્ષેપ કર્યા હતા. જોકે વાયરલ વિડીયોના આધારે ઉધના પોલીસે કાર્યવાહી કરી હતી, જે અંતર્ગત ગણતરીના કલાકોમાં તમામ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન વિડીયો ઉધના કર્મયોગી સોસાયટી હોવાનું સામે આવ્યો હતો. વિડીયોમાં દેખાતા 8 ઇસમોને ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે વિડીયો બનાવ્યો હતો. ઉધના પોલીસે ગુનો નોંધીને દારૂ ક્યાંથી આવ્યો હતો તેની તપાસ શરૂ કરી. ગઈકાલ તારીખ 19 જુલાઈના રાત્રે 10 વાગ્યા આસપાસના સમયે પાંડેસરા પિયુષ પોઈન્ટ નજીક જે મેરેજ હોલ છે ત્યાં એક જાન આવી હતી. એમાં જે વિડીયો વાયરલ થયો છે એ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે જાનમાં આવેલા કેટલાક યુવાનોએ લીકર કન્ઝમ કર્યો હતો અને લીકરની બોટલ સાથે એ લોકો ડાન્સ કરી રહ્યા હતા. આ બાબતે જેવી જાણકારી મળી એવી તાત્કાલિક ધોરણે જે પીઆઈ ઉધના છે એમને સૂચના આપવામાં આવી અને ડી સ્ટાફને એક્ટિવ કરી હ્યુમન રિસોર્સિસ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરવામાં આવી અને ત્યારે આ ઘટના બાબતે વાસ્તવિકતા સામે આવી. એટલે તાત્કાલિક ધોરણે જે યુવાનો આમાં સંડોવાયેલા હતા એ 8 યુવાનોને હાલે ડિટેન કરી લેવામાં આવ્યા છે. તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટની કલમ 65AA 66(1)(b) 81 તથા જીપી એક્ટની કલમ 110-117 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આજે 8 આરોપીઓ છે એ અમિત સૂરજગુપ્તા, જયેશ દીપક મહાર, અંકિત પ્રજાપતિ, લવકુમાર જગદીશ સિંઘ, રાહુલ શત્રુઘ્ન ગુપ્તા, આદિત્ય પ્રદીપ ગુપ્તા, પવન રાકેશ તિવારી અને વિજય રામજીવન. આ તમામ 8 જે આરોપીઓ છે એમને હાલે ડિટેન કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને આ બાબતે આવી ઘટના ફરીથી ન બને એ માટે પણ તાત્કાલિક ધોરણે પોલીસ પેટ્રોલિંગ રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જે યુવાનો છે એ પ્રાથમિક જે માહિતી મળી છે એ પ્રમાણે પાંડેસરાથી આવ્યા હતા અને જે લીકર એમણે પરચેસ કર્યો છે એ પણ પાંડેસરાની હદમાંથી જ પરચેસ કર્યો છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે. એ બાબતે વધારે તપાસ ચાલુમાં છે.